વેલકમ ટુ રેસિપી ઓફ ધ વીક. આજે આપણે બનાવીશું પૂનાનું ફેમસ મેંગો મસ્તાની. જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અત્યારે કેરીની સિઝન ચાલી રહી છે, તો આજે આપણે એકદમ સરસ અને એકદમ ફટાફટ બની જાય એવું મેંગો મસ્તાની બનાવીશું. તો એના માટે મેં 500 મિલીલીટર જેટલું દૂધ લીધું છે, અને દૂધ મેં એક વખત ગરમ કરી અને ઠંડુ પડે પછી ફ્રીઝમાં મૂકી અને એકદમ ઠંડુ દૂધ લીધું છે. અને 2 નંગ મેં આ રીતે કેસર કેરીને બારીક કાપી લીધી છે, આપણે એને ક્રશ જ કરવાની છે. અને બીજી 1 નંગ કેરી મેં આ રીતે નાના પીસીસ કરી દીધા છે, જે ગાર્નિશિંગ માટે આપણે લઈશું. અને મેં કેસર કેરીનો ઉપયોગ કર્યો છે અને કેસર કેરી ગોળી છે. 2 વેનીલાના કપ લીધા છે મેં, અને 3 ટેબલસ્પૂન જેટલી ખાંડ લીધી છે. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો. થોડા કાજુના પીસ લીધા છે, થોડી બદામના પીસ લીધા છે ને થોડા પિસ્તાના પીસ લીધા છે. હવે એક મિક્સર જાર લઈ લીધું છે અને એમાં આપણે જે કેરીના પીસ કર્યા છે એ લઈ લઈશું. કેસર કેરી ગળી છે એટલે મેં એ પ્રમાણે ખાંડ લીધી છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. ખાંડ એડ કરી દઈશું અને એક વખત આપણે મિક્સર ફેરવી દઈશું. એકદમ સરસ પ્યુરી બની ગઈ છે. હવે આપણે એમાં દૂધ એડ કરી દઈશું અને ફરીથી મિક્સર ફેરવી દઈશું. એકદમ સરસ તૈયાર થઈ ગયું છે આપણું મિક્સર. હવે આપણે એને સર્વિંગ ગ્લાસમાં લઈ લઈશું. તો સૌથી પહેલાં આપણે એમાં નીચે જે કેરીના ટુકડા કર્યા છે એ એડ કરી દઈશું. પછી આપણે એમાં મેંગોવાળું દૂધ એડ કરી દઈશું. 1/4 ગ્લાસ જ ભરવાનો છે, કેમ કે આપણે ઉપર આઈસ્ક્રીમ પણ મૂકવાનો છે. હવે એની ઉપર આપણે વેનીલા આઈસ્ક્રીમ મૂકી દઈશું. હવે ઉપર આપણે ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. સૌથી પહેલાં કાજુના જે પીસ કર્યા છે એ એડ કરી દઈશું. પછી બદામના પીસ, તમને જે ડ્રાયફ્રૂટ ગમે એ તમે એડ કરી શકો છો. સૌથી છેલ્લે આપણે પિસ્તા એડ કરી દઈશું, પિસ્તાની જે લાંબી કથરણ કરી છે. અને સૌથી ઉપર આપણે ચેરી મૂકીશું. ચેરી ના હોય ને તમારે તૂટી ફૂટી મૂકવી હોય તો પણ તમે મૂકી શકો છો. તો તૈયાર છે આપણું મેંગો મસ્તાની. એકદમ સરસ અને ઠંડુ બહુ જ સરસ લાગે છે. ગરમીઓમાં નાના બાળકોને અને મોટાને પણ આવું કોલ્ડ ડ્રિંક ભાવતું હોય છે. તો તમે પણ ઘરે બનાવો મેંગો મસ્તાની. એકદમ ઇઝી છે અને ફટાફટ બની જાય છે.